ની અપાવનારી હોય છે સમાજની જવાબદારીઓ પણ શરીરની જવાબદારીઓ પરિવારની જવાબદારીઓ વગેરે ભંગ કરવાનું તો શાસ્ત્રોનો એક સાર રહેલો છે કે આમાંથી ગુણ ગ્રહણ કરીને આમાંથી ભગવાનનો મહિમા ગ્રહણ કરીને આમાંથી સદાચારના ધર્મ સિદ્ધાંતોને ગ્રહણ કરીને આપણે સુંદર રીતે જીવી કે જે પ્રાપ્તિ એ હજારો વર્ષો તપશ્ચર્યા કર્યા પછી પ્રાપ્ત નથી થઈ ઋષિ મુનિઓ દેવતાઓને પણ દુર્લભ છે એવી પરબ્રહ્મા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આપણને થઈ આ કથાનો મુખ્ય ધ્યેય છે મુખ્ય હેતુ છે આજે બહુ સુંદર ભગવાન ભાગવતજીના માધ્યમથી

પરીક્ષિત રાજાને સાવધાન કરવામાં આવ્યા હતા જોજો આ કથા જે આવવાની છે ને આમાં દિવ્ય દ્રષ્ટિ રાખજો આમાં ક્યાંય મનુષ્ય ભાવ ન લાવશો નહીતર તો અનર્થ થશે અને કથાના અંતે મનુષ્ય સ્વભાવ જે છે એ સ્વભાવ વચ્ચે જ્યારે આડો આવ્યો છે ત્યારે શંકાનો પ્રવેશ થયો છે આપણે કથા બહુ વિસ્તારથી સાંભળી એટલે એનું પુનરાવર્તન નથી કરતું પણ જે વિશ્વાસ અને જે દિવ્ય ભાવ હોવો જોઈએ જે એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ જે એની અંદર

કે આપણા જીવનની અંદર ક્યારે આપણને સ્વભાવગત આપણે પોતાના વર્તન કરીએ છીએ જેથી કરીને ભગવાન અને સત્સંગ પ્રત્યેનો દિવ્ય ભાવ કોણ થઈ જાય છે આ ખરેખર શીખવાની વસ્તુ છે જ્યાં સુધી જીવનની અંદર એ ભાવને આપણે નહીં શીખીએ ગુણને નહીં શીખીએ ત્યાં સુધી તક્ષતરૂપી આ કળિયુગના જે દોષો છે એ આપણને ડંખ દયા કરશે એ આપણે સુખને આપણી જે મનની શાંતિ છે એને હણવાનો પ્રયત્ન કર્યા કરશે જોકે ભગવાનની ભક્તિ છે એ આપણને ઉગારી પણ લેશે જેમ ભાગવતજીએ પણ કીધું મોક્ષ નહિ પકડે પણ તક્ષક નો જરૂર લાગશે લાગશે ને લાગશે અને એની વેદના પણ થશે એટલે એવી વેદનાઓથી મુક્ત મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા આપણે આપણા સ્વભાવને સુધારવાની જરૂર છે આપણી પ્રકૃતિઓને સુધારવાની જરૂર છે વચનામૃતની અંદર મહારાજે પણ આ વાતને ચોક્કસ રીતે નોંધ કરી છે કે આપણે પોતાનું ધાર્યું તો અનેક જન્મોમાં કર્યું છે પોતાને એક જન્મ એવો જીવી જાય જો આ જન્મ છેલ્લો જન્મ કરવો હોય આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું હોય તો એક જન્મ આપણે પરમાત્માની આજ્ઞામાં જીવી જીવી જઈએ તો આપણનો આ પેળો પાર થઈ જાય લક્ષોરશી ના ભવસાગરના ફેરા મટી જાય

અને એમાં બંને આંખોનો સમન્વય એક સાથે રહ્યો છે તમે એક આંખને તમે વધારે મહત્વની બીજી આંખને ઓછી મહત્વની તમે ન કરી શકો આ બંને સમન્વય થાય ત્યારે તમારી ફોકલ દ્રષ્ટિ જે વૈજ્ઞાનિક ભણેલા હોય આધુનિક ભણેલા હોય ખબર હોય કે ફોકલ લેન્થ મળે ને ત્યારે એક ચિત્ર દેખાય બે આંખ આ દ્રષ્ટિ આમ જાય ને આ દ્રષ્ટિ આમ જાય એટલે બધું ઢોળું થઈ જાય ત્રણ ત્રણ દેખાવા માંડે આ બંનેનો સમન્વય કરી કારણ કે આ સંપ્રદાય એક છે આ સંપ્રદાયના સિદ્ધાંતો એક છે આ સંપ્રદાયની શિક્ષાપત્રી એક છે આ ભગવાન સ્વામિનારાયણ ઉપાસ્ય એ ઈષ્ટદેવ એક છે અને અંતે અક્ષર ધામ એક છે આપણે એમાં જવાનું છે આ એને જવાનું પોષણ મળે આ જીવાતમાં ને કોઈને એવું આજે બહુ આનંદ છે કે બધાય આનો સમન્વય કરીને વિચારે છે વડતાલ ધામ આપણે નામ આપ્યું કારણ કે વડતાલ છે ને ભગવાન સ્વામિનારાયણ બહુ વિચાર્યું અમે કે આને મંદિરની ઓળખાણ આપી જોઈએ સ્વામિનારાયણ મંદિર તો બધાય આપણા ઘણા બધા છે જ અને આપણા જ મંદિરો છે પણ એક એવી ઓળખાણ કે જેની સ્મૃતિથી આપણને સંપ્રદાયનો પાયો યાદ આવે જ્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી જ્યાં બેસીને મહારાજે દેશની ગાદીની સ્થાપના કરી એવું દિવ્યધામ અને જ્યાં સર્વોપરી હરિકૃષ્ણ મહારાજનું મહારાજે સ્વહસ્તે સ્વરૂપ પાદરાયું આજે એવું દિવ્યધામ એની સ્મૃતિ થઈ આવે એની ઝાંખી થઈ આવે ને એની સાથે જીવાતમાં પોતાને પોતાની ભક્તિના માધ્યમથી આજે એ પોતાના જીવને એની સાથે જોડી શકે એટલા માટે આપણે ઉપાસના ભક્તિનું કેન્દ્ર આપણે સત્સંગનું કેન્દ્ર સંસ્કારનું કેન્દ્ર સિદ્ધાંતોનું કેન્દ્ર આજે એવું સુંદર મંદિર આપણો નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો તો અને અમને ખૂબ આનંદ છે કે ભગવાને તો એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે કૃપા દેખાડી જ છે અને તમારા જેવા હજારો ભક્તો એની અંદર લાકડીનો ટેકો વડાડી અને સેવા સહભાગી બન્યા છો આજે અમને એમ ગૌરવ છે પણ કામ મોટું છે વારે ઘડે આ કહેવાની પાછળનો ભાવાર્થ એટલો છે કામ મોટું છે એટલે જેટલી તમારી યથાશક્તિ ભગવાન તમને પ્રેરણા કરે અને તમને શક્તિ આપે એ પ્રમાણે તમે કાયમ સેવા અને આજો એવું છે મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જાય પેડઅપ થઈ જાય આપણું અહીંનું કાર્ય વ્યવસ્થિત જે રિનોવેશન વગેરે કાર્ય કરવાનું છે એ પણ થઈ જાય પણ છતાંય સત્સંગ તો ચાલુ જ રહેવાનો છે એટલે એની અંદર એ વધારે ને વધારે લોકો ભાગ લે વધારે ને વધારે આનો લાભ લે આપણે એ હેતુથી આ કાર્ય કરીએ છીએ તો એની અંદર દરેક ભક્તોને એનું ભગવાન શુભ ફળ અને પ્રેરણા એવી આપે

પણ મહારાજે વચનામૃતમાં લખ્યું ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જીવાત્મા કરીને એમ વિચારે કે અમે ભગવાનના ધામમાં પહોંચી જશું મહારાજ કે સંભવિત નથી ભગવાન રાજી થવા જોઈએ અને ભગવાન ક્યારે રાજી થાય મહારાજે સ્વયં એવું પોતાના મુખે એમ કીધું છે અમારા ગમતામાં રહે ને ત્યારે અમે એના ઉપર રાજી થઈએ છીએ એટલે આપણે ભગવાનના ગમતામાં રહીએ આ ગોપિકાઓના જીવનથી આપણે એ શીખવાનું છે

ત્યારે પોતાના ઈષ્ટાની પોતાના આરાધ્યને સર્વસ્વ પોતાનું અર્પણ કરવું એ જે ભાવના એ ત્યાગની તપની જે ભાવના એ શ્રદ્ધાની ભાવના અને એની પાછળ પણ શાસ્ત્રની અંદર ધર્મની વાત આપણી પાસે સમય ઓછો છે એટલે વધારે નથી લેતો એને પણ શાસ્ત્રની અંદર ધર્મ મર્યાદા કેમ ભંગ નથી થઈ એનું બહુ સુંદર વિધાન બતાવ્યું છે જ્યારે બ્રહ્માજી એ ગોકુળ વૃંદાવનના બાળકો અને ગોવાળિયાઓને અને ગો ગોપ ગોપી અને ગાયોને જ્યારે પોતાના બ્રહ્મલોક ની અંદર લઈ લીધા ત્યારે ભગવાન દરેક રૂપે એ ના ઘરે રહ્યા ત્યારે જે વૈવિશાળ બધા ને ભગવાન એનું આખું બહુ બહુ સુંદર વર્તન શાસ્ત્રની અંદર આપેલું છે પણ એ કોઈ ફરી વખત આપણે સાંભળીશું પણ ધર્મના રક્ષણ માટે ભગવાન જ્યારે અવતરણ કરતા હોય ત્યારે ભગવાનનું એક જ ધ્યેય હોય જીવને કેમ સંતોષ થાય કેમ કલ્યાણ થાય મહારાજે પણ કીધું કે અમે ભક્તોના લાડ પૂરા કરવા માટે એના કોડ પૂરા કરવા માટે અમે આ આવતા હોઈએ છીએ ભગવાન સ્વામિનારાયણે પણ એવા ભક્તોના કોડ પૂરા કર્યા છે અને એવા ભાવને પૂર્ણ કરવા આ દિવ્ય પણ ગોપિકાઓએ સમજણ રાખી તમે આપણે કથામાં સાંભળ્યું અહંકાર જરાય પ્રવેશ કર્યો તો ભગવાન દૂર થઈ ગયા અને અહંકારથી રહી જ્યારે ભગવાનની આજ્ઞામાં રહ્યો ત્યારે વચનામૃતમાં મહારાજે નોંધ લીધી કે ગોકુળથી મથુરા બહુ છેટું નહોતું પણ જ્યાં સુધી ભગવાને યાજ્ઞા નથી કરી ત્યાં સુધી ગોપિકાઓ પછી મથુરા ભગવાનના દર્શન માટે ગઈ નથી અને કુરુક્ષેત્રની અંદર જ્યારે તેડાવી ત્યારે ગયો ત્યાં સુધી મનમાં એમ બીક રાખીને રખે આપણે જઈએ અને કદાચ આપણા ઈષ્ટ આરાધ્ય આપણાથી નારાજ થાય જેમ અહીંયા હમણાં અદ્રશ્ય થઈ ગયા તેમ ફરી અદ્રશ્ય થઈ જાય તો કોણા સહારે જીવશું

કે અમારા જીવનની અંદર પણ ક્યારે અમારા અંતરશત્રુઓ અમારા સ્વભાવો અમારા અહંકારો અમારી એવી કોઈ કુચેષ્ટાઓ હોય તો એ અમને વિઘ્ન ન કરે અને અમે ભગવાનના દાસાનું દાસ બની અને ભગવાનની આજ્ઞામાં જીવન જીવી અને ભગવાનને રાજી કરી શકીએ આ એ જ અમારો ખંતથી અમે જીવન જીવીને ભગવાનને રાજી કરવા માટે અમારું જીવન વ્યતીત કરીએ આવો અમારા અવસરો પર ભગવાન કૃપા વરસાવે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નાના નારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી અને ભગવાન કરે મહારાજના છણવરીમાં પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ અશોક ગાદીવાડા પૂજ્ય શ્રી અને મારા સમસ્ત ધર્મપુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ પૂછ્યું સહેજ મહારાજ